नमस्कार बाल मित्रों, ज्ञान मंजरी विद्यापीठ मोवामा आपनो हार्दिक स्वागत छे। હું રમેશ બી। તો બાળ મિત્રો, હવે આપણે જોઈએ નવા પોઈન્ટ ઉપર લંબવૃત્તિ શંકુ। લંબવૃત્તિ શંકુનો આકાર કેવો કહો તમે? આપણે જોકર, જોકરની જે ટોપી હોય એવો આકાર, અથવા આપણે અત્યારના સમયની અંદર જોતા હોય તો નવી નવી પાર્ટીઓ કરવી, એમાં બર્થડે પાર્ટી એટલે તો માત્ર ન કરો બાપુ, બર્થડે પાર્ટી, બર્થડે બોય, બર્થડે ગર્લ્સ, બર્થડે બોય, નવી નવી કેક લાવે, ઉજવણી કરે, અને બર્થડે બોય ઉપર જે ટોપી પહેરાવવામાં આવે એ આકારની ટોપી, એટલે શંકુ આકાર, લંબવૃત્તિ શંકુ આકાર, લંબવૃત્તિ એટલે કે જોકરની ટોપી, અથવા જન્મદિવસની અંદર માથા પર પહેરવામાં આવતી ટોપી, અથવા તમને બાળકો ખબર છે ક્રિકેટ આપણા સ્કૂલમાં રમતના મેદાન ઉપર જ્યારે રમવા જઈએ ત્યારે આપણું ગ્રાઉન્ડ નક્કી કરવા માટે, ગ્રાઉન્ડ નક્કી કરવા માટે કિનારી પર જે આપણે લંબુતે આકારના કલરે કલરના આપણે ગોઠવણી કરીએ છીએ, ક્રિકેટમાં ખાચ, કબડ્ડીમાં ખાચ, ખોખોમાં ખાચ, કે એની બહાર ન હોય જોઈએ, એ હોય એ બધા શંકુ આકારના। હવે એની અંદર વાત કરી વચ્ચેની ઊંચાઈ ત્રિજ્યા અને આ ત્રાંચી, એલ એટલે ત્રાંચી ઊંચાઈ, ખાલી ઊંચાઈ નહીં, એલ એટલે ત્રાંચી ઊંચાઈ। જો આપણે લંબવૃત્તિ શંકુની વાત કરી હોય અને ત્રાંચી ઊંચાઈ ન આપે, સાંભળજો, ત્રાંચી ઊંચાઈ આપણને આપી ન તો એવા સંજોગમાં આપણે ફરજિયાતપણે આપણે ફરજિયાતપણે સૌ પ્રથમ આપણે પહેલા ત્રાંચી ઊંચાઈ શોધવી પડે। તો ત્રાંચી ઊંચાઈ શોધવા સૂત્ર L બરાબર વર્ગમૂળમાં R સ્ક્વેર વત્તા H સ્ક્વેર, આ સૂત્ર મૂકો તો પણ હાલે, પણ બેસ્ટ આ L બરાબર વર્ગમૂળમાં R સ્ક્વેર વત્તા H સ્ક્વેર, ત્રિજ્યાનો વર્ગ કરવાનો, ઊંચાઈનો વર્ગ કરવાનો, બેનો સરવાળો અને એનો વર્ગમૂળ, એ આપણે ત્રાંચી ઊંચાઈ મળે। L એટલે ઊંચાઈ નહીં, H એટલે ઊંચાઈ થાય, L એટલે ત્રાંચી ઊંચાઈ। દાખલામાં ત્રાંચી ઊંચાઈ ન આપી હોય તો ફરજિયાત પહેલા ત્રાંચી ઊંચાઈ આપણે શોધવી પડે। હવે જોઈએ શંકુના પાયાનું ક્ષેત્રફળ, શંકુના ક્ષેત્રફળ શું છે? પાયા સ્ક્વેર, શંકુ આકાર છે નીચેનો જમીન પર એનું ક્ષેત્રફળ પાયા સ્ક્વેર સૂત્ર, શંકુની વક્ર સપાટ ક્ષેત્ર પાય આર એલ, ને કુલ પૃષ્ઠફળ એટલે પાય આર કૌંસમાં એલ પ્લસ આર। તો આ આપણે જોયા શંકુ માટેની પ્રાથમિક માહિતી, શંકુ માટેના સૂત્ર, ખાસ બધા જ સૂત્રો ભેગા નથી જાય એની તમારે કાળજી રાખવાની, વ્યવસ્થિત બધા સૂત્રો લખજો, અને આપણો આખો યુનિટ પૂરો થાય ત્યારે એન્ડ પર બધા સૂત્રો એક સાથે લખવા, જેના કારણે આપણને સરળ પડે સમજવામાં, એક્ઝામમાં, રિવિઝનમાં। એટલે કહેવાનો અર્થ એ, અથવા આપણા રૂમની અંદર કોઈ પણ દિવાલ પર સરસ મજાનું પોસ્ટર બનાવવા અને એની પર બધા સૂત્રો લખી નાખવા, જેના કારણે રૂમમાં આવવા જવાનું થતું હોય બરાબર, એવા સમય દરમિયાન આપણે સૂત્રો વારંવાર નજરમાં આવે તો ભૂલાવવાની શક્યતા ઘટી જશે અને આપણને લાંબા સમય સુધી યાદ રહેશે, એ આપણી માટે અગત્યનું બનશે। તો આપણે આ લંબવૃત્તિ શંકુ માટે માહિતી જોઈ। હવે સ્વાધ્યાય 13.13 છે, 3 છે, એ સ્વાધ્યાયમાં હવે આપણે આગળ વધી, હવે જોઈ પહેલું એક્ઝામ્પલ, શંકુના પાયાનો વ્યાસ એકો, એટલે આપણે લખી કે વ્યાસ 10.5 સે, આપણે જરૂર પડે ત્રિજ્યા એટલે કે વ્યાસ સંખ્યા 10.5 છેદમાં 2 સે એટલે કે 5.25 સે આપણે ત્રિજ્યા, ત્રાંસી ઊંચાઈ 10 એટલે L 10 સે,
वक्र सपाट क्षेत्रफळ, वक्र सपाट क्षेत्रफळ कोणू से कोण शंकुनी, તેથી શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr. એટલે આપણે ખબર પડી ગઈ કે જોવાનું કે આપણે ક્ષેત્રફળ માંગ્યું પણ ક્ષેત્રફળ કોનું શોધવાનું છે એ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. તો અહીંયા પાયા કે તો શંકુની ક્ષેત્રફળ પાયા n पाई जो बावी ना शेद मुसा आर त्रिज्या ने 525 ना शेद मासो और एर एक ले तो 0 0 तो उड़ी जैसी हवे 11 2 बावी ने 5 11 2 बावी ने 5 2 दस हवे 5 वाले 5 फिले 5 एक 5 0 5 5 25 11 गुणा 105 शेद मासा सात का सात ने सात पंचा पांतीस अग्यार गुना पंदर सेमी स्क्वेर એટલે કે એ આપણો જવાબ છે. ખાસ અગત્યનું જે સાદો રૂપ આકૃતિ અને છેલ્લે આપણે તેથી કરીને તો લખવું જ પડે કે છેલ્લે લખી કે તેથી શંકુની વક્રસપાટ ક્ષેત્રફળ એટલા સેમી સ્ક્વેર. હું ખાસ આ બધા જ આખા યુનિટ દરમિયાન ગણતરી તમારા પર હું અહીંયા સાદું રૂપ આપું છું, નોટ આવો તમારે પણ આ જ રીતે સાદું રૂપ આપવું જરૂર નથી, તમે તમારી રીતે પણ સાદું રૂપ આપી શકો. તમારે ગણતરી કરજો, તમે તમારી રીતે સાદું રૂપ આપશો તો બીજી વખત જ્યારે તમારે ગણતરી કરવાની હશે, દાખલા ગણવાના હશે, ત્યારે તમને વધારે ખબર પડશે, વધારે મજા આવશે કે મારે કઈ રીતે દાખલા ગણવા, વધારે અનુકૂળ રહેશે. એટલે બને એટલું એવું કરજો બાળકો કે જે દાખલા ગણવાના આવે એનું સાદું રૂપ તમારે રીતે આપજો કે જેના કારણે રિવિઝન કરો, ફેર બુકમાં લખો, એક્ઝામ તૈયારી કરો ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને ન. બીજો દાખલો જોઈએ કે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર અને પાયાનો વ્યાસ 24 મીટર હોય એવા શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. તો હવે જોઈએ કે ત્રાસી ઊંચાઈ L 21 મીટર પાયાનો વ્યાસ એટલે કે આપણે લખી કે વ્યાસ બરાબર 24 મીટર એટલે કે ત્રિજ્યા 12 મીટર છે. આપણે એમ કીધું કે શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે, તેથી શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર પાઈ આ કૌંસમાં એલ પ્લસ આ पाई के बावी ना शुद्ध मसा आर त्रिज्या अपने बार फैच उच्च एल ने 21 वत्ता बार मीटर स्क्वायर अल्लाह बावी ना शुद्ध मसा गुना बार बेनो सर्वारो कर शुरू ने 33 मीटर स्क्वायर हवे बावी इस गुना बार गुना 33 शुद्ध मसा मीटर स्क्वायर आज इस आधारों अब शु ये आप लोग जवाब आपने જે કાંઈ કે જે ગણતરી લઈ એને કરતા દાખલા ખૂબ સહેલા અને આપણને ઝડપથી આવડે છે. સાદું રૂપ આપો અને છેલ્લે એન ઉપર તેથી કરીને જે વસ્તુ માંગી હોય એ ફરજિયાત લખવાની, એ આપણે ભૂલ ન થવી જોઈએ. એનું એક ખાસ ધ્યાન રાખવાનું એક અગત્યનું છે. જેમ જેમ તમે દાખલા ગણશો એમ એમ તમને વધારે ખબર પડતી છે અને એમ તમને પ્રશ્નો ઓછા થશે. ને ખાસ હવે ખૂબ સારી રીતે વ્યવસ્થિત ફેરમાં લખતા જે દાખલાઓ હવે પ્રશ્ન કીજો. એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કહેલું છે પહેલા શંકુની
शंकु ने वक्र सपाटी नु क्षेत्रफळ बराबर 308 सेम। हवे त्रासी ऊंचाई एल सौ छे ने आपने तो आपने पहले એવું કીધું કે પાયા ની ત્રિજ્યા આપણે શું શોધવાનું છે પાયા ની ત્રિજ્યા। હવે પાયા ત્રિજ્યા એટલે કે આપણે પહેલા જેનું આપણે લખ્યું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય એલ ક્ષેત્રફળ આપણે 308 સેમી સ્ક્વેર ઓલરેડી આઈ એટલે પાય એટલે 22 ના છેદમાં 7 આર આપણે શોધવાનો એલ ટ્રાન્સફર છે આપણે 7 2 16 એટલે કે આર બરાબર 308 ના છેદમાં 22 2 એટલે કે આર બરાબર 2 વડે ભાગશો એટલે 15 208 અને હવે આપણે 154 ના છેદમાં 22 સે તમારે 2200 કરો એટલે કે 22 વડે ભાગશો એટલે ઈ જવાબ આપવો આવશે ઈ આવશે સેમ ત્રીજો મળશે ત્રીજા હવે કુલ સપાટી નું કીધું ડબલ આઈ કરી એટલે કુલ સપાટી નું એટલે પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર તો આની અંદર હવે આપણે કિંમત મૂકશું તો આપણને વધારે ખબર પડશે તો અહીંયા 7 મળશે આપણને એટલે પાઈ એટલે 22 ના છેદમાં 7 7 એલ લંબાઈ લંબાઈ આપણને ત્રાસુ જે સબુ ત્રિજ્યા આપણને મળી कोई प्रकार प्रश्न खूब सारा सारी रीते आपने समझाई जैसे હવે ખૂબ સારી રીતે ગણતરી કરી નાખો લખી નાખો વ્યવસ્થિતપણે આમાં કોઈ પ્રકારની ભૂલ ન થાય જોઈએ આગળના દાખલાઓ છે એ પણ જોવા કે એની અંદર ભૂલ ન થાય હું તમને જે 2 મિનિટ આપું 2-3 મિનિટ કે તમે સારા અક્ષર લખો અને એકમ ભૂલ ન પડે खूब सारा अक्षरे व्यवस्थितपणे लखजो कोई प्रकार की भूल न थाय एनु ध्यान राखजो जेना कारणे आपने खूब मजा आवशे अने बाल मित्रों सूत्रों पाळाय व्यवस्थित करजो बुक में व्यवस्थित लखजो जेना कारणे कोई पण प्रकारनो प्रॉब्लम न थाय अने खूब सारा में सारी रीते लखाण लखता रहेजो तो बाळको हूँ अहीं આ આપણો લેક્ચર અહીંયા પૂરો કરું છું।